સમાચારમાં આગળ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનું વિવાદિત ફતવું સામે આવ્યું છે. વીસીની ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ બહાર મૂકવાનું ફતવો જાહેર કર્યું છે. તો વીસીની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ પણ વીસી અત્યાર સુધીમાં કર્યો નથી. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હથિયારધારી જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે. હેડ ઓફિસમાં મીડિયાને પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યું છે. વીસી કે રજિસ્ટ્રારની ઓફિસ સુધી કોઈને પણ નહીં જવા દેવામાં આદેશ કરવામાં આવ્યો છે. તો યુનિવર્સિટીના સત્તાધીશોના તગલકી નિર્ણયનો ચારે તરફથી વિરોધ જોવા મળી રહ્યો છે. સેનેટ સભ્ય નિકુલ પટેલે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. સ્વાભાવિક ક્રમે રજૂઆત માટે આવતા હોય છે ત્યારે ઘણા ડિસ્કશન્સ પણ થતા હોય છે અને એની સાથે સાથે જેમ કહી શકાય કે વાઇસ ચાન્સેલર્સ ઓફિસમાં ઘણા કોન્ફિડેન્શિયલ પેપર્સ પણ અવેલેબલ હોય છે એટલે અને સ્વાભાવિક ક્રમમાં આજકાલ મોબાઈલમાં વાતચીત દરમિયાન ફોન આવે આ તે એટલે વાતચીત ડિસ્ટર્બન્સ થાય અથવા તો બ્રેક થાય એ ન થાય અને સુચારુ રૂપે ડિસ્કશન થઈ શકે એ ઉદ્દેશથી જ મોબાઈલ એ બહાર મૂકી અને અંદર આવે જેથી જે આવેલ વ્યક્તિ છે એની રજૂઆત પણ શાંતિથી સાંભળી શકાય એને સમજી શકાય એ ઉદ્દેશથી જ આ આયોજન કરેલું છે.